नमस्कार विद्यार्थी मित्रों, केम छो तमे सौ? घरे ऑनलाइन भणवानी मजा आवे छे ने? तमे अमारी शैक्षणिक मुलाकातना वीडियो जोया, आशा छे के तमने मजा आवी हशे अने तमे तेमांथी माहिती मेळवी हशे। आजे आपणे शैक्षणिक मुलाकात अंतर्गत मुख्य जुवार संशोधन केन्द्र नवसारी कृषि यूनिवर्सिटी संलग्न पनास विस्तारमां आवेलुं छे तेनी मुलाकात लईशुं। जो विद्यार्थी मित्रों, मुख्य जुवार संशोधन केन्द्र में आवेला विविध साधनों छे, विविध खेतीना साधनों छे। अहीं जे साधन बतावेलू छे ते कल्टी छे, आनाथी खेड़ थाय छे। अहीं जे तमने माटी चोटेली देखाय छे ते साधन पर माटी चोटेली छे, के एटला माटे के तेने खेड़ माटे उपयोग करेलू छे। खेड़ एटले के जमीन ने पोची बनावी। हवे आ जे साधन छे ते साधनथी जमीन समतल बनावामां आवे छे, तमे तेनी रचना द्वारा ते जोई शको छो। त्यारबाद जे अन्य साधन छे ते पण कल्टी छे, ने आ साधन द्वारा जमीननी खेड करवामां आवे छे। हवे आ जे साधन छे ते हळ छे, लोखंडनुं बनेलुं हळ छे। आ साधनमां आ साधन द्वारा जमीननी खेड करवामां आवे छे। तमे अहींया जे आ एक नजीकथी जोई शको छो, आजे एना एनुं जे आकार छे तेना द्वारा जमीननी खेड थाय छे, એટલે કે માટીના ઢેફા ઉપર નીચે થાય છે અને જમીન પોચી અને સમતલ બને છે। ત્યારબાદનું આ જે સાધન છે આનાથી પણ જમીનની ખેડ થાય છે, પણ આ સાધનની રચના થોડીક અલગ છે। આ સાધનની રચના પાછળથી એવી છે કે જેનાથી ખેડ પણ થતી જાય છે અને માટીના પાળિયા પણ બનતા જાય છે, એટલે ખેડ થાય છે અને માટીના પાળિયા પણ બનતા જાય, એટલે કે જેમાં અનાજને ઉગાડવાનું છે, બીજને વાવવાના છે, તે પાળિયા પણ એનાથી બનતા જાય છે। આ જે પંપ છે તેનાથી જમીનમાંથી પાણી ખેંચવામાં આવે છે, સિંચાઈ માટે તેનો ઉપયોગ થાય છે, જમીનમાંથી પાણી ખેંચવા માટે। આ એક અન્ય સાધન છે, આની મદદથી જમીન સમતલ કરાય છે। ત્યારબાદ આ પણ કલ્ટી છે। ત્યારબાદ અહીં જે સાધન બતાવવામાં આવ્યું છે તેનાથી જમીનની ખેડ થાય છે, પરંતુ આ સાધનની રચના કંઈક અલગ છે। આમાં ગોળ પૈડા જેવો આકાર હોય છે કે જેનાથી આ જે જમીનમાં અંદર ઊંડે સુધી જાય છે અને હળ કરતાં વધારે સારી રીતે આનાથી જમીન પોચી અને સમથળ બને છે। વિદ્યાર્થી મિત્રો, આ દરેક સાધન જે આપણે આગળ જોયા તે બધા જ સાધનોને ટ્રેક્ટરની સાથે જોડવામાં આવે છે। આ એક અન્ય સાધન છે, આ સાધનની મદદથી પણ જમીનને સમથળ અને પોચી કરી શકાય છે। આની રચના ધારદાર અને અણીવાળી હોય છે। ત્યારબાદ આ જે સાધન બતાવેલું છે આ સાધનની મદદથી જમીન ખેતરમાં રહેલો વધારાનો કચરો, બધો જ કચરો ઘસડીને, એકી સાથે ઘસડીને કામને ટૂંક સમયમાં પૂર્ણ કરી શકાય છે। આ સાધનને ટ્રેક્ટર સાથે જોડી અને બધો જ વધારાનો કચરો, નિંદામણ, બધું જ જે હોય તે બધું જ સાથે એક સાથે તેનો નિકાલ કરી શકાય છે। અહીં જે ટ્રેક્ટર બતાવેલું છે આ આપણે આગળ જોયા તે બધા જ સાધનોને ટ્રેક્ટર સાથે જોડીને તેનો ઉપયોગ કરવામાં આવે છે। અહીં જુવારનો પાક બતાવેલો છે, ખેતરમાં તમે જોઈ શકો છો મુખ્ય જુવાર સંશોધન કેન્દ્રમાં જુવારનો પાક છે, ઊભો પાક છે। અત્યારે ચોમાસાની ઋતુ ચાલી રહી છે, એટલે આ જુવારનો પાક તમે જોઈ શકો છો। આ જુવારની મુખ્ય જાતો બતાવેલી છે, મુખ્ય જુવાર સંશોધન કેન્દ્રમાં જે જે જાતનો પાક લેવામાં આવે છે, PET G9SR312 તેની જાતનું નામ છે કે બિયારણનું નામ છે, PET G8SR311 આ પણ જુવારની એક જાતનું નામ છે, આ જુવારનો પાક છે। આ પાકમાં હજી કણસલા લાગ્યા નથી, એટલે કે દાણા આવ્યા નથી। આ ટ્રેક્ટર છે તેનો અહીં ખેતીમાં ઉપયોગ કરવામાં આવે છે। જો વિદ્યાર્થી મિત્રો, અહીં જે જુવાર બતાવેલી છે તે હજી નાની છે, આ પાક હજી નાનો છે, તે પાક હજી મોટો થયો નથી। ત્યારબાદ આ જે છે આ મોટી થઈ ગયેલી જુવારને કાપી, મૂળમાંથી કાપી અને આ તેના પાથરા બનાવવામાં આવ્યા છે, આ જુવાર કાપી લેવામાં આવી છે। આ જે લીલી જુવાર છે તે પ્રાણીઓને ઘાસ તરીકે ખાવા માટે ઉપયોગમાં થાય છે। ત્યારબાદ તમે અહીં ખેતરમાં કામ કરતા ખેડૂતો પણ જોઈ શકો છો કે જેઓ હમણાં જુવાર કાપી રહ્યા છે, ને આ જુવારનો ઊભો પાક છે, અહીં ખેડૂતો કામ કરી રહ્યા છે। આ ચોખાનો પાક છે,
મુખ્ય જુવાર સંશોધન કેન્દ્રમાં ચોખાનો પણ પાક લેવામાં આવે છે. ચોખાને પાણીની જરૂર પડે છે. વિદ્યાર્થી મિત્રો, આ બધા આ ખેતીના આધુનિક સાધનો છે. જે આપણે સાધનો આગળ જોયા તે જ પ્રકારના સાધનો છે, પણ આધુનિક સાધનો છે. હવે જુદી જુદી ખેત પદ્ધતિઓ વિશે વાત કરવામાં આવી છે કે ભૂમિને તૈયાર કરવી, રોપણી, કુદરતી અને કૃત્રિમ ખાતર આપવું, સિંચાઈ, નીંદણથી રક્ષણ, લણણી અને સંગ્રહ. ભૂમિને તૈયાર કરવી એટલે કે માટીને પોચી બનાવવી, ખેડ કરવી, ત્યારબાદ રોપણી થાય છે, બીજ વાવવામાં આવે છે, ત્યારબાદ તેમાં કુદરતી અથવા તો કૃત્રિમ ખાતર ઉમેરવામાં આવે છે. અહીં ઊભો પાક બતાવેલો છે. મેં ખેતરમાં ઊભો પાક, સ્વસ્થ પાક જોયો. સ્વસ્થ પાક એટલે કે સારો પાક. ત્યારબાદ છે કુદરતી અને કૃત્રિમ ખાતર ઉમેરવું. કુદરતી ખાતર પ્રાણીઓના મળમૂત્રમાંથી તૈયાર થાય છે અને કૃત્રિમ ખાતર ફેક્ટરીમાં તૈયાર થાય છે. વિઘટન કેટલાક સૂક્ષ્મજીવો દ્વારા થાય છે. હવે કે કુદરતી ખાતર છે તે વનસ્પતિના નકામા દ્રવ્યોમાંથી બને છે અને સૂક્ષ્મજીવો દ્વારા તેનું વિઘટન થાય છે ત્યારે કુદરતી ખાતર બને છે. આ સૂક્ષ્મજીવોનામાં અળસિયાનો સમાવેશ થાય છે. અળસિયા દ્વારા જે ખાતર બને છે તેને વર્મી કોમ્પોસ્ટ ખાતર તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીં જે બતાવેલા છે તે કૃત્રિમ ખાતરના ઉદાહરણ છે. યુરિયા છે, એમોનિયમ ફોસ્ફેટ છે, એ પ્રકારના અલગ અલગ ખાતર બનાવવામાં આવે છે ફેક્ટરીમાં, તે બધા કૃત્રિમ ખાતર છે. હવે તેના ઉપયોગથી ખેડૂતોને ઘઉં તથા મકાઈ જેવા પાકની સારી ઉપજ પ્રાપ્ત થાય છે. ખાતરના ઉપયોગથી ખેડૂતોને સારી ઉપજ પ્રાપ્ત થાય છે, પરંતુ કૃત્રિમ ખાતરના અત્યંત વધારે ઉપયોગથી જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે. આ કૃત્રિમ ખાતરના ઉપયોગનો એક ગેરફાયદો છે કે કૃત્રિમ ખાતરના ઉપયોગથી જળ પ્રદૂષણ થાય છે, જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે, એ બધા એના ગેરફાયદા છે. હવે જમીનમાં પોષક દ્રવ્યોની પૂર્તિ માટે અન્ય એક રીત છે, એ છે પાકની ફેરબદલી. એટલે કે આપણે જે એકવાર પાક લીધો હોય તેના જગ્યાએ બીજો પાક લેવાનો. હવે જે આપણે ખેતીમાં ઉપયોગ કરીએ છીએ તે સાધનો છે, એમાં છે ખરપીઓ અને કલ્ટિવેટર. ખરપીઓ નીંદણને દૂર કરવા માટે અને જમીનની પોચી કરવા માટે તેનો ઉપયોગ થાય છે. તેના હેન્ડલ, ધરી વગેરે તેના ભાગો છે. હવે કલ્ટિવેટર એટલે કે દાંતી, જે આપણે આગળ જોઈ ગયા. કલ્ટિવેટરના ઉપયોગથી શ્રમ અને સમય બંનેની બચત થાય છે. હવે છે સિંચાઈના સ્ત્રોત. તો કૂવાઓ, બોર કૂવાઓ, તળાવો, સરોવર, નદીઓ, બંધ તેમજ નહેરો સિંચાઈના સ્ત્રોત છે. અને સિંચાઈની પરંપરાગત રીતો, પરંપરાગત એટલે કે જૂની રીતો, તો એમાં છે મોડ, ચેન પંપ, ઢેકલી અને રેંટ. રેંટ છે તે બળદ દ્વારા ચલાવવામાં આવે છે, બળદની માથા ઉપર એક લાકડી જેવું સાધન મૂકીને. ત્યારબાદ છે આધુનિક સિંચાઈ પદ્ધતિ. એમાં સૌ પ્રથમ છે ફુવારા પદ્ધતિ. આ પદ્ધતિનો ઉપયોગ અસમતલ ભૂમિ માટે કરવામાં આવે છે. ફુવારા પદ્ધતિ અસમતલ ભૂમિ માટે વપરાય છે, એટલે કે ઊંચી નીચી જે જમીન સમથળ નથી હોતી તેના માટે વપરાય છે. આ પદ્ધતિ જ્યાં પાણી ઓછી માત્રામાં હાજર હોય છે તથા રેતાળ જમીન માટે ખૂબ ઉપયોગી છે. આ પદ્ધતિમાં ફુવારાથી વરસાદ પડતો હોય તે રીતે પાણી આપવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમે અહીં જોઈ શકો છો કે ફુવારા જેવું તમને દેખાય છે. આ રીતે ખેતરમાં વચ્ચે પાઇપ દ્વારા ફુવારા દ્વારા પાણી આપવામાં આવે છે, એટલે કે બધી જ વનસ્પતિને પાણી મળી રહે છે. આધુનિક સિંચાઈ પદ્ધતિમાં બીજી પદ્ધતિ છે ટપક સિંચાઈ પદ્ધતિ. આ પદ્ધતિમાં પાણી ટીપે ટીપે છોડના મૂળમાં પડે છે, આથી તેને ટપક સિંચાઈ પદ્ધતિ કહે છે. ફળ આપતી વનસ્પતિના બગીચા તેમજ વૃક્ષોને પાણી આપવાની આ સર્વોત્તમ પદ્ધતિ છે. આ પદ્ધતિમાં પાણીનો વ્યય થતો નથી, એટલે આ પદ્ધતિ પાણીની અછતવાળા વિસ્તારોમાં એક વરદાન સમાન છે. ટપક સિંચાઈ એટલે કે ટપકા ટપકાથી પાણી આપવામાં આવે છે, છોડના મૂળમાં ડાયરેક્ટ પાણી આપવામાં આવે છે, અને આ પદ્ધતિમાં પાણીનો બિલકુલ વ્યય થતો નથી, એટલે કે જ્યાં પાણી ઓછું હોય છે ત્યાં આ પદ્ધતિ સારી રીતે કામ લાગે છે. આ જો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આ એક પાઇપ છે અને પાઇપમાંથી પાણીના ટપકા પડે છે. અહીં પણ બતાવેલી છે પાઇપો, અને પાઇપો પાઇપ દ્વારા ડાયરેક્ટ વનસ્પતિના મૂળમાં ટપકા પાડવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું નીંદણથી રક્ષણ. કેટલાક ખેતરમાં કેટલાક અન્ય અનૈચ્છિક અને બિનજરૂરી છોડ કુદરતી રીતે પાકની સાથે ઉગી નીકળે છે. આવા અનૈચ્છિક બિનજરૂરી છોડને નીંદણ કહે છે, અને નીંદણને દૂર કરવાની ક્રિયાને નિંદામણ કહે છે. નિંદામણ શા માટે દૂર કરવા? નીંદણ પાણી, પોષક દ્રવ્ય, જગ્યા તેમજ પ્રકાશ માટે મુખ્ય પાક સાથે સ્પર્ધા કરીને તેની વૃદ્ધિ અને વિકાસ પર અસર કરે છે. ઘણીવાર નીંદણના છોડ માવજત માટે અને પ્રાણીઓ માટે ઝેરી હોય છે, માટે તેને દૂર કરવા જરૂરી છે.
તેને દૂર કરવા માટે ખુરપી અથવા વાવણિયાનો ઉપયોગ થાય છે તથા કેટલાક રસાયણની મદદથી પણ તેને દૂર કરી શકાય છે કે જેને નીંદણ નાશક કહે છે. હવે એવા રાસાયણિક પદાર્થો ઉપલબ્ધ છે કે જે ખેતરમાં નાખવામાં આવે તો મુખ્ય પાકને નુકસાન થતું નથી પરંતુ નીંદણ દૂર થઈ જાય છે. ત્યારબાદ છે લણણી. પાક જ્યારે પૂર્ણ પરિપક્વ થઈ જાય ત્યારે તેને કાપવાની ક્રિયાને લણણી કહે છે. જ્યારે કણસલા આવી જાય ત્યારે તેને કાપીએ તેને કહેવાય લણણી. લણણી દરમિયાન કાં તો છોડને ખેંચીને ઉખાડી લેવાય છે અથવા તો તેને જમીનની નજીકથી અંતરેથી કાપી લેવામાં આવે છે. હાથ વડે લણણી કરવા માટે દાતરડાનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત લણણી માટે હાર્વેસ્ટર નામના મશીનનો પણ ઉપયોગ થાય છે. હાર્વેસ્ટર દ્વારા વિદ્યાર્થી મિત્રો ઊભા પાકને મોટા પાયે લણણી અને શ્રમ અને સમય બંનેના બચત દ્વારા કરી શકાય છે. જ્યારે પાકમાંથી બીજ અથવા દાણાને ભૂસામાંથી અલગ પાડવા માટે થ્રેશર મશીનનો ઉપયોગ થાય છે. હવે લણણી બાદ જે આપણને પાક મળે તેમાંથી દાણા અલગ પાડવા માટે થ્રેશર વપરાય છે. હાર્વેસ્ટર અને થ્રેશર એમ બંને મશીનનું સંયુક્ત કામ એક કમ્બાઈન મશીન દ્વારા કરવામાં આવે છે. આ ઉપરાંત નાના ખેડૂતો અનાજના દાણાને અલગ કરવા માટે ઉપણવાની ક્રિયાનો પણ ઉપયોગ કરે છે. જે ખેડૂતો પાસે આવા મશીનો ઉપલબ્ધ ન હોય તો તેઓ કણસલામાંથી ડુંડામાંથી દાણા છૂટા પાડવા માટે તેને ઉપણે છે. ત્યારબાદ છે સંગ્રહ. તૈયાર થઈ ગયેલા પાકને વધુ સમય સુધી સાચવી રાખવા માટે તેનો સંગ્રહ કરવામાં આવે છે. ખેડૂત પોતાના પાકનું સંગ્રહ કોથળા તેમજ અનાજ સંગ્રહ સાયલોનમાં અથવા તો કોઠારમાં કરે છે જેથી કીટકો ઉંદરો જંતુઓ અને ભેજ સામે તેને રક્ષણ આપી શકાય. ઘણીવાર જીવજંતુઓ સામે રક્ષણ મેળવવા માટે લીમડાના સૂકા પાનનો પણ ઉપયોગ થાય છે. વિદ્યાર્થી મિત્રો, કડવા લીમડાના પાનને જે અનાજને જે સ્થળે ભરેલું હોય કોથળામાં તેમાં નાખી દેવામાં આવે છે કે જેથી તેમાં જીવજંતુ પડતા નથી અને આ પાકને કોઠારો વગેરેમાં સંગ્રહ કરવામાં આવે છે. ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો, કુદરતી ખાતરના ફાયદા. જૈવિક ખાતરને કૃત્રિમ ખાતરની તુલનામાં વધારે સારું ગણવામાં આવે છે. જેના મુખ્ય કારણ છે તેનાથી જમીનની જળધારણ ક્ષમતામાં વધારો થાય છે. તેનાથી જમીન છિદ્રાળુ થઈ જાય છે જેનાથી વાયુ વિનિમયમાં સરળતા પ્રાપ્ત થાય છે. તે ફાયદાકારક સૂક્ષ્મજીવોમાં વધારો કરે છે અને જમીનના બંધારણમાં સુધારો કરે છે. કુદરતી ખાતર દ્વારા જમીનની જળધારણ ક્ષમતા એટલે કે પાણી સમાવવાની ક્ષમતા વધી જાય છે. જમીન છિદ્રાળુ થઈ જાય છે, ફાયદાકારક સૂક્ષ્મજીવોમાં વધારો થાય છે અને જમીનનું બંધારણ સુધરે છે. એટલે કે કૃત્રિમ ખાતર કરતાં, ફેક્ટરીમાં બનતા ખાતર કરતાં કુદરતી ખાતર વનસ્પતિ માટે વધારે સારું ગણાય છે. એટલે આપણે કૃત્રિમ ખાતરને એવોઈડ કરીને તેનો ઉપયોગ ઓછી કરીને કુદરતી ખાતર વધારે વાપરવું જોઈએ. હવે આપણે જોઈશું કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતરનો તફાવત. તો કૃત્રિમ ખાતર એક માનવ સર્જિત અકાર્બનિક ક્ષાર છે, જ્યારે કુદરતી ખાતર એક પ્રાકૃતિક પદાર્થ છે જે છાણ તેમજ વનસ્પતિના અવશેષોના વિઘટનથી પ્રાપ્ત થાય છે. કૃત્રિમ ખાતરનું નિર્માણ કારખાનામાં થાય છે, જ્યારે કુદરતી ખાતર ખેતરમાં બનાવી શકાય છે. તેના માટે કોઈ કારખાનાની જરૂર રહેતી નથી. કૃત્રિમ ખાતરથી જમીનને સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થતા નથી, જ્યારે કુદરતી ખાતરથી જમીનને ભરપૂર પ્રમાણમાં સેન્દ્રિય પદાર્થો સડતા કાર્બનિક પદાર્થો પ્રાપ્ત થાય છે. કૃત્રિમ ખાતરમાં વનસ્પતિ માટે જરૂરી પોષક દ્રવ્યો જેવા કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે, જ્યારે કુદરતી ખાતરમાં વનસ્પતિ માટે જરૂરી પોષક દ્રવ્યો ભરપૂર માત્રામાં હોતા નથી. ચાલો વિદ્યાર્થી મિત્રો, તમે મુખ્ય જુવાર સંશોધન કેન્દ્રનો જે વિડીયો જોયો તેને અનુલક્ષીને હવે હું તમને અનુકાર્ય આપું છું. એટલે કે હું તમને તેમાંથી અમુક પ્રશ્નો આપું છું, તેના જવાબ તમારે મેળવવાના છે. તો સૌથી પહેલો પ્રશ્ન છે, જુવાર સંશોધન કેન્દ્ર પના સુરતની મુલાકાતનો વિડીયો નિહાળી નીચેના પ્રશ્નોના જવાબ આપો. એક, સુરત શહેરના પનાસ વિસ્તારમાં આવેલા ખેતી વિષયક સંશોધન કેન્દ્રનું નામ આપો. તમે જે વિડીયો જોયો તેના પરથી તમે આ સવાલનો જવાબ આપી શકશો કે સુરત શહેરના પનાસ વિસ્તારમાં ખેતી કયા પાક માટેનું સંશોધન કેન્દ્ર આવેલું છે. બે, કોઈપણ બે ખેત ઓજારોના નામ આપો. તમે વિડીયોમાં જોયેલા કોઈપણ બે ખેત ઓજારોના નામ આપી શકો છો. ત્રણ, કુદરતી ખાતરના કોઈપણ બે ફાયદા જણાવો. ચાર, કૃત્રિમ ખાતરના કોઈપણ બે ગેરફાયદા જણાવો. પાંચ, ખરીફ પાક કઈ ઋતુમાં થાય છે. છ, રવિ પાક કઈ ઋતુમાં થાય છે. સાત, વિડીયોમાં જણાવેલ જુવારની કોઈપણ બે જાત લખો. આઠ, જુવાર સંશોધન કેન્દ્ર પનાસમાં જુવાર ઉપરાંત કયા પાકનું ઉત્પાદન કરવામાં આવે છે.
जो विद्यार्थी मित्रों तमे ध्यान थी विडियो सांभळशो तो आ दरेक सवालनो जवाब तमने मळी जशे। नौ, छोड़ पर असर करता कोईपण बे विपरीत परिबळों विषे माहिती आपो। तो विद्यार्थी मित्रों तमे विडियो बराबर सांभळजो, एने बराबर जोजो, निहाळजो अने त्यारबाद आ प्रश्नोना जवाब तमारे तमारी नोटबुक में लखवाना छे। आभार।